અંકલેશ્વરમાં એક મહિલાને ઘરેણા ચમકાવવાના બહાને ગઠિયા 1.5 લાખના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઉજાલા પાવડરની સ્કીમના ઓર્ડર લેવાના બહાને ઘરમાં પ્રવેશી પ્રથમ તાંબુ ચાંદી ચમકાવી અને ત્યારબાદ સોનું ચમકાવવાના બહાને 2.5 તોલાનું સોનાનું મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાસઠ રોડ ઉપર આવેલ માં રેસિડેન્સીમાં રહેતા વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ઘરે હતા. તે દરમિયાન 2 ઠગ શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને ઉજાલા પાવડરની સ્કીમ જણાવી ઓર્ડર નોંધાવવાનું જણાવ્યું હતું. તેમજ સેમ્પલ પેટે પાવડર આપી પ્રથમ તાંબાનું વાસણ ચમકાવી આપ્યું હતું, જે બાદ ચાંદીની પાયલ પણ ચમકાવી આપ્યા હતા. જે બંને ઠગ જવાનું નાટક કરી પાછા આવ્યા બાદ સોનાને ચમકાવવાનો પાવડર તમે વાપરો છો કે નહીં તેમ પૂછી વાતમાં ફસાવી હતી અને તેની પાસે હળદર મોટો ડબ્બો મંગાવ્યો હતો અને તે ડબ્બામાં પાવડર અને હળદરનું મિશ્રણ બનાવી તેમાં મંગળસૂત્ર ધોવા મૂકવાનું નાટક રચી ડબ્બો બંધ કરી તેને 5 મિનિટ ગરમ કરવા જણાવ્યું હતું અને બંને ઠગ ગયા હતા. થોડીવાર બાદ ડબ્બો ગરમ કરી જોતાં વૈશાલીબહેને અંદર સોનાનું મંગળસૂત્ર નજરે ન પડતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે પોતાના પતિ તેમજ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અંદર બંને ઠગ નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વૈશાલીબેન પ્રજાપતિની ફરિયાદના આધારે ₹1,50,000નું 2.5 તોલા સોનાના મંગળસૂત્રની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બુધવારે 11:15 જેવા 2 વ્યક્તિ આવ્યા હતા ઉજાલા પાવડરના ડેમો માટે. પહેલાં મને એવું પૂછ્યું કે આ પાવડરનો કોઈ ડેમો કર્યો છે અહીંયા, તો મેં ના કીધું કે આનાથી વાસણો, એલ્યુમિનિયમના વાસણો, તાંબાના વાસણો ઉજળા થઈ જાય. એમણે મને કે તમને પાવડર આપો, તો એક કાગળ આપો, તો એ કાગળમાં એમણે મને પાવડર આપ્યો અને પછી એવું કીધું કે તમે એક વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું. તો તાંબાનો લોટો એમને આપ્યો, તો તાંબાનો લોટો ઘસીને બતાવ્યો. પછી એમણે એવું કીધું કે આ 20 રૂપિયાનું પેકેટ આવે, 2 લેશો તો એક ફ્રીમાં સ્ટોન જેવું મળશે, તેનાથી ચાંદીના ઘણીના સાફ થશે. તમારું ચાંદીનું સાંકડું એમણે લિક્વિડ બનાવ્યું એનું અને પછી ચાંદીનું સાંકડું ધોઈને આપ્યું. અને પછી બીજું એક પેકેટ, પછી એક બીજું પેકેટ કર્યું, કેમ કે આમાંથી ઓર્નામેન્ટ્સ ને એવું ધોવાય, સોનાના દાગીના ને એવું, કેમ કે આ તમને આપું, આનું લિક્વિડ બનાવે અને તેની અંદર નાખી દેવાનું. કે એક વાડકીમાં એમણે મને એ ઘેરું આપ્યું અને લિક્વિડ બનાવી આપ્યું, તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોટું લઈને આગળ આવી. એ ભાઈ પૂછે કે તમે યુઝ નથી કરવાના, મેં કહું મારી રીતે કરું છું, તમે જાઓ. એટલે એ લોકો પગથિયા ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા, પગથિયા ઉતરી ગયા એટલે મેં કુલાવ મેં ધોઈ કાઢવા દે. તો મેં જેવું મંગળસૂત્ર કાઢીને વાડકી મૂક્યું એટલે પાછા એ લોકો પગથિયા ચડીને ઉપર આવ્યા અને પછી કે લાવો હું તમને કરી આપું કે અંદર હળદર આપો મને. તો મેં એમને એવું કીધું કે મારે નથી કરવું, મારી રીતે કરી દઈશ. તો બી 4-5 વખત કાલાવા લગાવ્યા તો મેં વડી લઈને ગઈ અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું અને પછી એક ઢાંકણવાળું વાસણ મંગાવ્યું. તો મેં ડબ્બો આપ્યો તો ડબ્બાની અંદર મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો. મને કે 5 મિનિટ રહીને ગરમ કરીને 5 મિનિટ રહીને ખોલજો. તો મેં 5 મિનિટ ગરમ કર્યો, 1-2 મિનિટ થવા દીધું અને પછી બંધ કરી દીધું અને પછી પાછું 2-3 મિનિટ રહીને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના હતું.